અને હાલ તો મહત્વપૂર્ણ દ્રશ્ય સામે આવી રહ્યા છે. ચિરાગ પટેલ જે રાજીનામું આપ્યા બાદ હાલ કેબિનમાંથી બહાર આવી ચૂક્યા છે. તેમના એક એક શબ્દો આખરે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે કે તેઓ શું બોલે છે, સીધા ક્યાં જશે અને સાંભળીશું કે તેઓ શું કહી રહ્યા છે. આજે દેશ વિશ્વની ત્રીજી મહાસત્તા બનવા તરફ જઈ રહ્યો છે. આદરણીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશહિતમાં કડક નિર્ણય લઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસને ફક્ત વિરોધ જ કરવાની આદત પડી ગઈ છે. 370ની કલમ હોય એ દેશનો એક ઐતિહાસિક ચુકાદો હતો, પરંતુ કોંગ્રેસના સિનિયર લીડરોએ એમાં પણ સુપ્રીમ કોર્ટમાં જઈને IPL દાખલ કરી. એટલે જ્યારે રાષ્ટ્રવાદની વાત આવે, દેશના લોકોના હિતની વાત આવતી હોય, ત્યારે કોંગ્રેસના નેતાઓ હર હંમેશ પાછળ રહેતા હોય છે. અને મારા વિસ્તારના લોકો, મારા વિસ્તારના લોકોની લાગણી જ્યારે રાષ્ટ્રવાદ સાથે દેશના હિતમાં જોડાયેલી હોય ત્યારે મારે પાર્ટીમાં વધુ સમય રહેવો એ મને પોતાને યોગ્ય ન લાગ્યું હોવાથી મેં ભારત સરકાર તરીકે રાજીનામું આપ્યું છે. તો ચિરાગ પટેલે મીડિયા સાથે વાતચીત કરી છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ ફક્ત વિરોધ કરવાની આદત ધરાવે છે, જ્યારે કામ કરવાની વાત આવે છે ત્યારે જમીની સ્તર પર કામ નથી થતું. રાષ્ટ્રહિતની વાતમાં કોંગ્રેસ ના લોકો પાછળ રહે. છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છો કે દિવસે ને દિવસે કોંગ્રેસની સ્થિતિ કથળતી જાય છે. નેશનલ લેવલ હોય કે સ્ટેટ લેવલ હોય, તો એમાં દિવસે ને દિવસે કોંગ્રેસનો પોતાનો જનાધાર ગુમાવી રહી છે. આપે હમણાં જ જોયું 5 રાજ્યોના ચૂંટણીના પરિણામોમાં, તો 5 રાજ્યોના ચૂંટણીના પરિણામોમાં 3 રાજ્યોમાં સ્પષ્ટ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી અને 3 પૈકી 2 રાજ્યોમાં સ્પષ્ટ બહુમતીની કોંગ્રેસની સરકાર હતી, ત્યાં પણ એ રાજ્યના લોકોએ જનાદેશ એમની વિરુદ્ધમાં આપ્યો છે. કારણ કે એમની કામ કરવાની પદ્ધતિ, બોલવાનું કઈ અને કરવાનું કઈ એવી કોંગ્રેસની માનસિકતા છે, અને આ પાર્ટીમાં આ માનસિકતા ભર્યા વાતાવરણમાં વધારે પડતો લાંબો સમય રહી ના શકાય. એટલે સ્વૈચ્છિક રીતે મારા વિસ્તારના લોકોની જે લાગણી હતી, મારા વિસ્તારના લોકોની જે ભાવનાઓ હતી, તો એ એમની લાગણી અને ભાવનાઓને માન આપી અને મેં રાજીનામું આપ્યું. ઘણા સાથી મિત્રો છે અને પોતે પણ કોંગ્રેસમાં ગૂંગળામણ અનુભવે છે, તો આવનારા સમયમાં હજુ પણ કેટલાક મારા સાથી મિત્રો કદાચ કોંગ્રેસને અલવિદા કરી દેશે. હવે અમે મૂળ તો 17 હતા, હવે 17 માંથી વધારે પડતા બહુમતી ધારાસભ્યો નારાજ છે કામ કરવાની પદ્ધતિથી, અને જૂથવાદ ચરમસીમાએ છે. નવા કાર્યકર્તાઓ, નવા ચહેરાઓ, યુવાઓને પાર્ટી કોઈ પ્રોત્સાહન આપતી નથી. ગુજરાતના નેતૃત્વની વાત કરું તો ગુજરાતના નેતૃત્વમાં તો એવું છે કે દિલ્હીથી સ્વિચ ઓન થાય, દિલ્હીથી સ્વિચ ઓફ થાય, એ રીતે ગુજરાતનું નેતૃત્વ કોંગ્રેસનું અમારું કામ કરી રહ્યું છે. એટલે નેતૃત્વ દિલ્હીથી ઓપરેટ થાય છે,
પણ જ્યારે દિલ્હીના નેતૃત્વની વાત કરું તો દિલ્હીનું નેતૃત્વ એ જે રાજા રજવાડા આ દેશમાંથી નાબૂદ થયા, પણ આ સેન્ટ્રલ કોંગ્રેસ એ હજુ એ રાજપાટમાં જીવી રહી છે, એસી બંગલાઓમાં, એસી હોલોમાં અને ભવ્યાથી ભવ્ય વ્યંજનોમાંથી બહાર નીકળતા નથી સેન્ટ્રલના લીડરો. સેન્ટ્રલની લીડરશીપ એકદમ ગરડી થઈ ગઈ છે. સેન્ટ્રલના લીડર આજે જુઓ તમે તો જે સેન્ટ્રલના કોંગ્રેસના અધ્યક્ષ છે એમને પોતાને ગાડીમાં બેસાડવું હોય તો બે જણને લઈને બેસાડવું પડે, એમને ગાડીમાંથી ઉતારવા હોય તો બે જણ ખભે મૂકે તારે એ ગાડીમાંથી ઉતરી શકે. મારા વિસ્તારના લોકો જે મને આદેશ આપશે, મારા વિસ્તારના લોકો મને જે આદેશ આપશે એમનો જે નિર્ણય હશે એ હું માથે ચડાવીશ. પણ આપણા માધ્યમથી મારા વિસ્તારના તમામ મતદારોને હું એટલું કહેવા માગું છું કે આપે મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં ક્યારે પણ આપણો વિશ્વાસઘાત નહીં થવા દઉં, અને જાહેર જીવનમાં આપની સેવા ભૂતકાળમાં પણ કરતો હતો અને આવનારા સમયમાં પણ આપની વચ્ચે જ છું, આપની સેવા જ કરતો રહીશ. કોંગ્રેસને ઉઘરાણા સિવાય બીજું કંઈ આવડતું જ નથી ભાઈ. એ સેન્ટ્રલના લીડરો જે છે એ કોંગ્રેસના ઉઘરાણાના લીધે આજે હમણાં તમે જોયું હોય તો એક કોંગ્રેસના સાંસદને ત્યાંથી 350 કે 350 કરોડ રૂપિયા જેટલી રકમ પકડવામાં આવી છે. અને એક બાજુ હજુ આ લોકોએ પાછા નવા ઉઘરાણાનું ત્રાટક રચ્યું છે. મારા વિસ્તારના લોકો જે નિર્ણય લેશે અને જે મને આદેશ આપશે એ આદેશ પ્રમાણે હું આગળ વધીશ. કારણ કે એમણે મને આદેશ આપ્યો હતો, જનાદેશ એમણે આપ્યો હતો.